राजकोट महानगरपालिका हाउस टेक्सनी 200 કરોડની આવક ઉપર કાયમી નિર્ભર રહ્યું છે. સાથોસાથ વાહન વેરો તેમજ ટીપી વિભાગમાંથી અમુક આવક થાય છે, જેના થકી મનપામાં ફરજ બજાવતા 49,000થી વધુ કર્મચારીઓનો વાર્ષિક પગાર અને અન્ય ખર્ચા કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ દર વર્ષે મિલકતવેરાની આવક અંદાજ મુજબ ન થતા વર્ષના અંતે મનપાને તિજોરી તળિયા ચાટક થઈ જાય છે તેવું આ વખતે પણ જોવા મળ્યું છે. માર્ચ માસ સુધી પગાર સહિતના ખર્ચા નીકળી શકે તેમ ન હોવાથી કોર્પોરેશનને પ્રાઇમ લોકેશનમાં આવેલા લગડી જેવા 400 કરોડના પ્લોટ વેચવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વેરા વિભાગની આવકમાં લક્ષ્યાંક પૂર્ણ થઈ શકે તેવી સ્થિતિ નથી, તેમજ કોરોનાકાળ દરમિયાન વાહનોનું વેચાણ પણ ઓછું થયું છે અને નવા બાંધકામો દર વર્ષની માફક ન થતા મનપાની આવકમાં મોટું ગાબડું અત્યારથી જોવા મળી રહ્યું છે. આથી કર્મચારીઓના પગાર સહિતના ખર્ચા કાઢવા માટે અલગ અલગ વિસ્તારોમાં આવેલા 9 પ્લોટ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્લોટ થકી અંદાજે રૂપિયા 400 કરોડથી વધુની આવક થશે, જેના કારણે મહાનગરપાલિકાની તિજોરી સદ્ધર થઈ જશે. પ્લોટના વેચાણ માટે આજરોજ જાહેરાત કરવામાં આવેલ છે, જેથી આગામી 16 ઓક્ટોબર બાદ તમામ પ્લોટની જાહેર હરાજી કરવામાં આવશે. જાહેરાતમાં પ્લોટની અપસેટ પ્રાઇસ તેમજ ક્ષેત્રફળ સહિતની તમામ વિગત આપવામાં આવી છે. આપણે જે ટીપી સ્કીમ ફાઇનલ થાય છે એમાં સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેઝિડેન્શિયલ હેતુના પ્લોટો હોય છે, જેની આપણે વખતોવખત હરાજી કરી અને એનો નિકાલ કરતા હોઈએ છીએ. એ રીતે જે નવી ટીપી સ્કીમો ફાઇનલ થાય એમાં અમુક રૈયા બાજુના છે અને અમુક વિસ્તારો છે જ્યાં ટીપી ફાઇનલ થાય છે, એના 9 પ્લોટોની હરાજીની જાહેર નોટિસ આપણે આપી છે. ત્યાં 1 ચોરસ મીટર જે ઓફસેટ કિંમત, એટલે કિંમત જ્યાંથી હરાજી શરૂ થશે, એ 1.5 લાખ પર સ્ક્વેર મીટર સુધીની છે અને 80,000થી લઈને, અને એમાં અમારી આશા છે કે અમારે 450 કરોડથી વધારે રેવન્યુ રાજકોટ નગર મહાનગરપાલિકાને મળશે. Thank you.